नमस्कार दर्शक मित्रों, स्वागत है आपनो ऑनलाइन गुजरात न्यूज में। छू रिपोर्टर कौशिक। अमदावादना नारायणपुरा विस्तार में श्री आदिनाथ मूर्ति पूजक जैन संघ नारायणपुरा द्वारा श्री जीतरक्षित सुरेश्वर जी महाराज साहेब की दिव्य निष्ठा में शेठ श्री कांतिलाल लल्लूभाई झवेरी संस्कृति प्रचारक ट्रस्ट संचालित श्री प्रेम सुरेश्वर जी संस्कृति पाठशाला 30 वर्ष तथा तपोवन ई पाठशाला दशाब्दी वर्ष की उजवणी निमित्ते वंदे श्रुत ज्ञानम कार्यक्रम भव्य आयोजन करवामां आव्युं हतुं, जेमां हर्षोल्लास साथे खूब ज मोटी संख्या में संघना भाविक भक्तों जोड़ाया हता। कार्यक्रम की संपूर्ण विगत श्री ललितभाई धामी, श्री मयंकभाई शाह, श्री अपूर्वभाई शाह तथा श्री दीपेनभाई शाह द्वारा आपवामां आवी हती। नमस्कार साहेब, शुं नाम छे आपनुं? श्री ललितभाई जयसिंघलाल धामी, અમદાવાદ। શેઠ શ્રી કાંતિલાલ લલ્લુભાઈ ઝવેરી સાંસ્કૃતિક પ્રચારક ટ્રસ્ટ આયોજિત સમ્યક જ્ઞાનના પ્રચાર માટે પ્રેમ સુરેશ્વરજી સંસ્કૃત પાઠશાળા દ્વારા જૈન શાસનના હજારો યુવાનોને જૈન ધર્મનું સમ્યક જ્ઞાન આપવામાં આવે અને તે જ્ઞાન લગભગ 30 વર્ષથી અમદાવાદ તપોવન અને નવસારી તપોવન દ્વારા એ સ્થાનમાં અપાઈ રહ્યું છે અને જેને આજે 30 વર્ષ પૂરા થયા છે તે નિમિત્તેનો એક સમારોહ આજે પૂજ્ય આચાર્ય ભગવંત હંસકીર્તિ સુરેશ્વરજી મહારાજ સાહેબ અને પૂજ્ય આચાર્ય ભગવંત જીત રક્ષિત સુરેશ્વરજી મહારાજ સાહેબની નિષ્ઠામાં આ કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવેલું છે। तीस वर्ष सुधी बाळकों ने त्या रूबरूमां ज बोलावी, एक वर्ष, बे वर्ष, त्रण वर्ष सुधी त्याज राखी अने तेने सम्यक ज्ञाननो अभ्यास त्या करावामां आवतो हतो, परंतु समय अने संयोगोने जोता घणा घणा बधा बाळको पोताना व्यवसायनी अंदर अने पोताना कुटुंबना व्यवसायनी अंदर जोड़ाता ए बाळकोनी संख्या ओछी थता અમને એમ લાગ્યું કે જૈન ધર્મના સમ્યક જ્ઞાનનો પ્રચાર કોઈ પણ ભોગે સારી રીતે થાય તો એના માટે અમે એક ઈ પાઠશાળાનું આયોજન લગભગ 10 વર્ષ પહેલાં વિચારવામાં આવ્યું અને આ ઈ પાઠશાળા દ્વારા હજારો બાળકોને ઘરે બેઠા કોઈને જીવિચાર, કોઈને નવતત્વ, કોઈને પંચપ્રતિગમન, તેના સૂત્રો, તેના અર્થ, જે પોતાને પોતાની રીતે સમય પ્રમાણે ભણવું હોય તે પ્રમાણેની અમારા 10 પંડિતો દ્વારા સંસ્કૃત પાઠશાળા અમદાવાદ તપોવનની અંદર એની અંદર સુંદર રીતે એ કાર્યક્રમ ગોઠવી અને સવારના 6 વાગ્યાથી કે રાતના 10 વાગ્યા સુધી એ પાઠશાળા દ્વારા વર્તમાનની અંદર લગભગ 1500 થી 1700 આ સમ્યક જ્ઞાનના અભ્યાસની અંદર જોડાયેલા રહે છે અને સુંદર અભ્યાસ પોતે એ પાઠશાળા દ્વારા કરી રહ્યા છે। સુંદર પ્રચાર થઈ શકે અને એ માટે જે રીતે બાળકોને ભણાવવામાં આવે છે તો આ બાળકો ઓલ ઇન્ડિયાની અંદર અને વર્લ્ડની અંદર તે બાળકો પોતાના જુદા જુદા સેન્ટરોમાં ધાર્મિક પંડિત તરીકે રહી અને આ સમ્યક જ્ઞાનનો આ શુદ્ધ જ્ઞાનનો સુંદર રીતે પ્રચાર કરી શકે, સાથે સાથે આમાંથી લગભગ 45 બાળકો એવા સુંદર તૈયાર થયા છે કે જે લોકો જૈન શાસનની ઉત્તમમાં ઉત્તમ ગણાય એવી દીક્ષા અંગીકાર કરી અને પાઠ ઉપર બેસી અને આ શુદ્ધ જ્ઞાનનો સુંદર રીતે પ્રચાર કરી રહ્યા છે। શુદ્ધ જ્ઞાનનો આટલો પ્રચાર શા માટે? તો તીર્થંકર પરમાત્માએ આપેલું આ જ્ઞાન ગણધર ભગવંતો દ્વારા ગૂંથેલું અને આ જ્ઞાન 21,000 સુધી પરમાત્માના શાસનની અંદર ચાલે એટલા માટે એક કાનથી બીજા કાને, બીજા કાનથી ત્રીજા કાને આ શ્રુતજ્ઞાનનો પ્રચાર આ સંસ્કૃત પાઠશાળા દ્વારા હજારોની લાખોના હૃદય સુધી, લાખોના કાનો સુધી પહોંચે એના માટેનો પ્રચાર કરી રહ્યા છે। એટલે લગભગ 45 સંયમી આત્માઓ આજે સુંદર રીતે પોતાનું સંયમ જીવન જીવી અને આ શ્રુતજ્ઞાનનો પ્રચાર કરી રહ્યા છે। કેટલાક આમાંથી તૈયાર થયેલા એન્કરો એટલે ખૂબ સુંદર રીતે હજારોની પબ્લિકની અંદર સુંદર કાર્યક્રમનું સંચાલન કરી રહ્યા છે। કેટલાક સંગીતકારો બની અને સુંદર રીતે પ્રચાર કરી રહ્યા છે। કેટલાક સુંદર પંડિત દ્વારા અનેક પાઠશાળાઓને, અનેક સાધુ સાધીને ભણાવી
અને સુંદર રીતે સુદગાનું પ્રચાર કરી રહ્યા છે। કેટલા અમથી સુંદર રીતે આજે મોટા સ્ટેજ ઉપર બેસી કંપનીઓની અંદર બેસી અને આ સમ્યક જ્ઞાન હોવાને કારણે પોતાના જીવનની અંદર નીતિ દયા પ્રામાણિકતા સદાચાર આવા સુંદર આદર્શો પોતે અહીંથી આ પાર્સલ દ્વારા મેળવેલા હોય એટલે સારી કંપનીઓનું સારી આર્થિક રીતે જો મોટી કંપનીઓ ચાલતી હોય એનું સંચાલન કરી રહ્યા છે। શ્રુત જ્ઞાન દ્વારા જીવનની અંદર આ બાળકો જે મેળવ્યું છે તેનો સુંદર રીતે એ લોકો પ્રચાર કરી અને સમગ્ર દેશની અંદરની સમગ્ર ભારતની અંદર જ્યાં જ્યાં જૈનો છે તે જૈનોના હૃદયની અંદર આ શુદ્ધ જ્ઞાન આ સમ્યક જ્ઞાન દ્વારા પોતાના જીવનની અંદર સુંદર ભગવાને બતાવેલા આદર્શોનું કેમ પાલન થાય એવા પ્રયત્નો આ પાર્સવાળા દ્વારા અમે મોટા ફલક ઉપર આજે કરી રહેલા છે। લગભગ 589 બાળકો આ પાર્સવાળામાંથી ભણી અને આજે સમગ્ર દેશ અને વિદેશની અંદર કાર્ય કરી રહ્યા છે। ઈ પાર્સવાળા દ્વારા આજે લગભગ પરદેશની અંદર 20-25 સેન્ટરની અંદર 200-300 લોકો આ સમ્યક જ્ઞાનનો શુદ્ધ જ્ઞાનનો અભ્યાસ કરી અને એ લોકો પણ પોતાના જીવનની અંદર શુદ્ધ જ્ઞાનને સુંદર રીતે બેસાડી રહ્યા છે। આવું એક શુદ્ધ જ્ઞાનના પ્રચાર માટેનું આ પ્રેમ સુરસજી સંતકૃત પાઠશાળા દ્વારા જેના અમારા મુખ્ય પ્રેરણાદાતા છે પૂજ્ય આચાર્ય ભગવંત જીત રક્ષિત સુરસજી મહારાજ અને સૌથી આચાર્ય અમારા યુગ પ્રધાન આચાર્ય કન્યાશ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબને આ 30 વર્ષ પહેલાં આ એક વિચાર આવ્યો અને પોતાના સાધુ સંબંધીઓમાં મૂક્યો અને એનું સુંદર રીતે પૂજ્ય આચાર્ય ભગવાન જીત સક્ષિત સુરસજી મહારાજ સાહેબે આ એમે પોતે બીડું ઝડપી લીધું અને આવું એક સુંદર સમ્યક જ્ઞાનનું પ્રચારનું કાર્ય વર્તમાનમાં થઈ રહ્યું છે જેના દ્વારા ભારતની અંદર એક સારો સજ્જન એક આ માણસ કેવી રીતે મળે તો આ શ્રુત જ્ઞાનના દ્વારા મેળવી શકાય કે શ્રુત જ્ઞાન એ જીવનની અંદર દયા એ પ્રામાણિકતા એ નીતિ એ લોકોની અંદર કરુણા આવી અનેક ભાવનાઓ જે ભારત દેશની સંસ્કૃતિની છે તે આ શ્રુત જ્ઞાન દ્વારા એ અનેક લોકોના હૃદયની અંદર અમે પ્રગટાવવા માટેનો આ પ્રચાર કરી રહ્યા છીએ। કારણ કે અમારા તીર્થંકર પરમાત્માએ આપેલી આ એક સુંદર વાણી છે આ વાણી ગણધર ભગવંત દ્વારા આચાર્ય ભગવંતો દ્વારા અમારા શ્રાવક જીવનની અંદર અમને મળે છે અને એ શ્રાવકો દ્વારા અમે અનેક યુવાનોને ભણાવી અને આ સુંદર રીતે એનો પ્રચાર કરી અને એક ભારત દેશને એક સુંદર એવા નાગરિકની પ્રાપ્તિ થાય એવા અમારા પ્રયત્નો આ સંસ્કૃત ભાષાનો દ્વારા છે। આ કાર્યક્રમ દ્વારા અમે જૈન સમાજને મેસેજ એ આપવા માંગીએ છીએ કે તમારા કુટુંબની અંદર જે જે બાળકો આજે જે રીતે ખ્રિશ્ચન પ્રકારનું સ્કૂલનું પ્રાશ્ચિત સંસ્કૃતિનું જે શિક્ષણ મેળવી રહ્યા છે એને બદલે તમે જો શ્રુત જ્ઞાનનું સમ્યક જ્ઞાનનું સંસ્કારી આ જો તમે અભ્યાસ તમે મેળવશો તો તમારા જીવનની અંદર એ રહેલું બાળક મોટું થઈ અને તમારા કુળને તમારા ખાનદાનને તમારી સંપત્તિને તમારી સમૃદ્ધિને તમારા વારસાને ખૂબ સુંદર રીતે આગળ વધારશે। કારણ કે અહીંથી આ બાળક જે તૈયાર થશે એ તમારા કુળને અજવાળશે એટલે અમારું એક લક્ષ્ય છે કે આ જ્ઞાન દ્વારા આપણા તમામ કુટુંબોને પણ સારામાં સારો પ્રચાર કરી સારામાં સારા પોતાના ઘરની અંદર એક ખાનદાન કુટુંબ બનાવી શકાય એવો અમારો આ દ્વારા પ્રયત્ન છે। નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? હું મયંકભાઈ અરવિંદભાઈ શાહ, શ્રી આદિના શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ નારણપુરા એનો ટ્રસ્ટી છું અને અમારા ત્યાં શ્રી વાસુ પૂજ્ય સ્વામી દિરહસર છે એમાં ચાલુ વર્ષે ચતુર્માસમાં પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી જીત રક્ષિત સુરેશ્વરજી મહારાજ સાહેબ અત્રે બિરાજમાન છે અને એમની નિશ્રામાં ચાલુ વર્ષે ખૂબ સુંદર ચતુર્માસના બધા કાર્યક્રમો ચાલી રહ્યા છે। એના અંતર્ગત ચાલુ વર્ષે શ્રી તપોવન પાઠશાળાના 30 વર્ષ પૂર્ણાહુતિ થતાં અમે આ તપોવનની પાઠશાળાની સાથે નારણપુરા સંઘે પણ આ આયોજનમાં સાથ સહકાર આપ્યો છે। આજે સમસ્ત દિવસ દરમિયાન શું શું કાર્યક્રમો યોજાવાના છે? આજે દિવસ દરમિયાન અત્યારે આ સંસ્કૃત પાઠશાળા 30 વર્ષની ઉજવણીનો પ્રસંગ અને એમાં જૈન શાસનના ઘણા બધા મહાનુભાવો શ્રેષ્ઠીવર્યોને બોલાવ્યા છે જેમનું સન્માન કરવામાં આવશે બહુમાન કરવામાં આવશે અને ત્યારબાદ અમારા જે સંઘમાં જે જે પ્રવૃત્તિઓ થાય છે એ પ્રવૃત્તિઓમાં બાળકોને લગતી ઘણી બધી પ્રવૃત્તિઓ થાય છે કે જેમાં પાઠશાળા ચાલુ થાય છે અમારું બેન્ડ બનાવવામાં આવ્યું છે નારણપુરા સંઘનું બેન્ડ જે
अत्यारे जे बधा आखा विस्तार में कोई बेन्ड नहीं तो ये जीन शासन एक सुंदर बेन्ड बीजा बधा संघों में सुंदर सेवा आपी सके। ये सिवाय बहनों माटे जैन रसोई बनावाना होय के गवलीना क्लासीस होय, पुरुषों माटे घणी बधी प्रवृत्तिओ वैयावचनी प्रवृत्तिओ चलती होय के पछी जे अमारा अहींया आगळ संघमांथी जे जूना कपड़ा होय ए बीजा साधर्मिकोने पहोंचाडवाना होय, वृद्धाश्रमों में पहोंचाडवाना होय, पछी टिफिन प्रथा अमे चालू करी रह्या छीए। अमे लोको अहींया आगळे जे कई भी पस्ती भेगी थाय ए ज्ञाननो कोई दुरुपयोग ना थाय एटला माटे पस्ती भेगी करीने एने सारी जगह आवी बधी अनेकविध प्रवृत्तिओ लगभग 40 प्रवृत्तिओ अमारा संघमां चालू करवा वर्तमान चोमासामां अने चोमासामां चतुर्मासमां एटले के अमारा संघना बधा जे सृष्टिवरियो अमारा जे कई पण साधको आराधको छे अने एनी साथे युवान बधी ज आखी युवान पेढ़ी अने बाळकोनी पेढ़ी जोड़ायेली छे एना द्वारा खूब सुंदर आ जीन शासनना कार्यो थई रह्या छे એનો અમને ખૂબ સંતોષ છે। આ કાર્યક્રમ થકી અમારા જૈન સમાજ દ્વારા અમે જે કંઈ પણ આ જે શ્રુત જ્ઞાનના કાર્યો થયા છે એના દ્વારા એક સારા યુવાન વર્ગ તૈયાર થાય જેમનામાં ખૂબ સારી સંવેદના હોય, ખૂબ નીતિ અને એ પ્રમાણેનું એનો બિઝનેસ કે જે કંઈ પણ કાર્ય કરતા હોય જે કંઈ પણ ક્ષેત્રમાં હોય એમાં નીતિ અને ધર્મ સાથેનું કાર્ય થાય જેથી કરીને સમાજના કોઈપણ વર્ગનું શોષણ ના થાય અને ધર્મ દ્વારા એક સુંદર સમાજને સંદેશો મળે કે ભાઈ નહીં આ જૈનો દ્વારા જે કામ થઈ રહ્યું છે તે ઉત્તમ થઈ રહ્યું છે એવો એક મેસેજ જશે। બીજા આપ નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? મારું નામ અપૂર્વ શાહ છે। અપૂર્વભાઈ શું જણાવવા માંગો છો? હું અહીંયા શ્રી આદિનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ નારણપુરા શ્રી વાસુદેવ સ્વામી દેરાસરના સંઘનો સભ્ય છું અને અહીંયા બધા યુવાનો ભેગા મળીને આચાર્ય ભગવાન શ્રી જીતરક્ષિત સુરેશ્વરજી મહારાજ સાહેબ જે ચોમાસ ચાતુર્માસ દરમિયાન અમારા સંઘમાં જે પધાર્યા છે તે બિરાજમાન છે તેમની પ્રેરણા થકી આ સંઘમાં ઘણા ઉત્કૃષ્ટ કાર્યો થઈ રહ્યા છે અને આજનો તો ભવ્ય ઉત્સવ જે છે ભવ્ય કાર્યક્રમ એ તપોવન પાઠશાળા કે જેના 30 વર્ષ પૂર્ણ થયા છે અને ઈ તપોવન પાઠશાળા કે જેના 10 વર્ષ સંપૂર્ણ થયા છે એની ઉજવણી નિમિત્તે આજે પ્રોગ્રામ રાખ્યો છે। આ પાઠશાળાનું કામ છે સમ્યક જ્ઞાન, જે અમે જૈન ધર્મમાં સમ્યક જ્ઞાનની બધાને છોકરાઓ યુવાનો એમના બાળકો જેમાં ઉચ્ચ સંસ્કાર જૈન સંસ્કૃતિના આવે અને જૈન સંસ્કૃતિ પ્રમાણે એ લોકો સમ્યક જ્ઞાનનું સ્ટડી કરીને સારા આખા દુનિયામાં ફેલાવે અને સૌ ધર્મ એમાં બેઝિકલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે એથિક્સ, એથિક્સ પ્રમાણે તમે કોઈ પણ બિઝનેસ કરો પછી બીજા કોઈની હેરાનગતિ ના થાય, જ્ઞાન તમારું જીવનમાં ઉતારીને ભારતીય સંસ્કૃતિને મગજમાં રાખીને આખા તમારું જીવન સમર્પિત કરીને એ પ્રમાણે તમે એ સમ્યક જ્ઞાનનો ફેલાવો કરો અને બીજા ઘણા બધા કાર્યક્રમો બીજી ઘણી બધી એક્ટિવિટીઝ આ સંઘમાં શ્રી મહારાજ સાહેબની પ્રેરણાથી થઈ રહી છે। જેમ કે જૈનિઝમ સ્ટડી સર્કલ કે જે નાના નાના બાળકો 8 થી 18 વર્ષના બાળકો કે જેમનામાં સ્ટડી જૈનિઝમ સ્ટડી સમ્યક જ્ઞાન કેવી રીતના છે, સમ્યક જ્ઞાનનું શું મહત્વ છે ને બાળકના જીવનમાં કેવી રીતના ઉતારવું, કેવી રીતના વ્યવહારુ જીવનમાં ઉપયોગ કરવો એના માટે જૈનિઝમ સ્ટડી સર્કલ ચાલી રહ્યું છે। પછી જૈન એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ કે જેને જોબની જરૂરિયાત છે કે જેને જોબ કરવા માટે પોતાની કંપનીમાં માણસો જોઈએ છે એમાં પ્રવૃત્તિ કરી રહ્યા છે। સ્કિલ ડેવલપમેન્ટ ક્લોસીસ, સંસ્કૃત ક્લાસીસ, જે ભારતીય સંસ્કૃતિ છે આપણી સંસ્કૃત એ સંસ્કૃત ક્લાસીસ ચાલી રહ્યા છે। જૈન ટ્યુશન ક્લાસીસ, પસ્તી કલેક્શન કે જેથી જ્ઞાનનો અન્વયના જ્ઞાનનો દુરુપયોગ ના થાય એ પ્રમાણે પસ્તી કલેક્ટ કરીને એના જે પૈસા આવે એનાથી સાધર્મિક દાન, અનુકંપા દાન એ બધી એક્ટિવિટી થઈ રહી છે। જૂના કપડાં જે વાપરી શકાય એવા એ વૃદ્ધાશ્રમમાં આપવા, બીજી બધા સંસ્થાઓમાં આપવા એનું એક્ટિવિટી થઈ રહી છે। વ્યાજ વગરની લોન જેના માટે જે સક્ષમ થવા માગે છે એના માટે વ્યાજ વગરની લોનનું એક્ટિવિટી થઈ રહી છે। પછી દેરાસર શુદ્ધિકરણ, ફન એન્ડ ફેર કે જેથી જ્ઞાન સાથે ગમત અને જેના માટે બાળકો યુવાનો વૃદ્ધો બધા જ એમાં ભાગ લઈ શકે અને એક્ટિવિટી કરી શકે। 18 અભિષેક, જૈન રેસિપી ક્લાસીસ, સસ્તું અનાજ, પેઇન્ટિંગ ક્લાસીસ, રંગોળી ક્લાસીસ, તત્વજ્ઞાનનું ક્લાસીસ, ખીચડી ઘર,
જૈન મેડિકલ સેન્ટર જે અમુક એક્ટિવિટી અંડર પ્લાનિંગ છે તે ટૂંક સમયમાં ચાલુ કરી શકીશું. પ્રણામ, હું દીપેન શાહ, હું નારણપુરા આદિનાથ સ્વેતાંબર મૂર્તિપૂજક સંઘનો સભ્ય છું. આપણે આજે જે આચાર્ય ભગવાન શ્રીજી તક્ષશૂરી મહારાજની તપોવન સંસ્કૃત પાઠશાળાના 30 વર્ષ અને ઈ પાઠશાળાના જે 10 વર્ષ થયા છે એ નિમિત્તે જે પ્રસંગ છે એ નિમિત્તે સાહેબજીએ સમ્યક જ્ઞાનનું શું મહત્વ છે. દરેક વેસ્ટર્ન જ્ઞાન, અત્યારે જે સંસ્કૃતિ છે, બધા વેસ્ટર્ન સંસ્કૃતિ છે, દરેક જણ પોતાના પૈસા માટે, ધન માટે જે જ્ઞાનનો યુઝ કરી રહ્યા છે. તો સાહેબજીની એવી ઈચ્છા છે કે નાના બાળકો નાનપણથી જ ઇથિક્સ, એટલે એ ઇથિકલ જ્ઞાન, આપણે એને કહી શકીએ કે જ્ઞાન તો ખરું જ પણ સાથે સંસ્કૃતિ પણ ટકાવી રહે એ માટે આચાર્ય ભગવાનસિંહ દરેક સંઘના સભ્યોને પ્રેરણા કરી છે. એ માટે જૈનિઝમ સ્ટડી સર્કલ, જે નાના નાના બાળકો છે એ ધર્મનું જ્ઞાનની સાથે સંસ્કૃતિનું જ્ઞાન, બેઝિક ડિસિપ્લિન, નૈતિકતા, એ બધા એનામાં નાનપણથી સંસ્કારો આવે એ પ્રમાણે સાહેબજીએ જૈનિઝમ સ્ટડી સર્કલની નાનપુરા સંઘમાં શરૂઆત કરી છે. 30 બાળકો જોડાયા છે. સાહેબજીની પ્રેરણાથી આ જે જૈનિઝમ સ્ટડી સર્કલ છે એ ભવિષ્યમાં બાળકોને ધર્મનું બેઝિક સિંચન થાય અને એ પ્રમાણે એ લોકો પોતાના જીવનમાં આગળ વધે તો ધર્મને અને સમ્યક જ્ઞાનને ધ્યાનમાં રાખીને પોતાનો બિઝનેસ હોય કે પોતાનો જે આગળ વ્યવસાયિક જીવન એ ચાલુ કરી શકે એ પ્રમાણે સાહેબજીએ પ્રેરણા કરી છે. આ સિવાય સંઘના દરેક યુવાનો, દરેક બાળકો, દરેક વૃદ્ધો જોડાઈ શકે અને જૈન ધર્મની શાસન પ્રભાવના થાય એ માટે અનેક પ્રવૃત્તિઓ સાહેબજીએની પ્રેરણાથી બધું ચાલુ કરી છે. લાઈક દરેકના ઘરમાં જે અનયુઝ કપડાં છે એનું કલેક્શન કરીને જ્યાંની રિક્વાયરમેન્ટ છે, વૃદ્ધાશ્રમ, અપંગ બાળકો, અપંગ માનસ, અપંગ વૃદ્ધો, એઝ વેલ એઝ માનસિક બીમારીવાળા જે સ્ત્રી પુરુષો છે, દિવ્યાંગો છે, એના માટે એક કપડાંનું એમને આપણે વિતરણ કરીએ છીએ જેથી જાણે જે જરૂર છે એને વસ્ત્રદાન થઈ શકે. એ મુજબ પસ્તી કલેક્શન, બધાના ઘરે પસ્તી હોય છે તો એનું સાહિત્યનું કલેક્શન કરીને ઘરે ઘરે જઈને બધું પસ્તી કલેક્શન કરીને એના જે પૈસા આવશે એ અનુકંપાદાન, સાધનિક ભક્તિ તેમજ બીજા સારા કાર્યોમાં જે જૈન શાસન સેવા પરિવારની જે એક્ટિવિટી છે એમાં એનું યુટિલાઇઝ થઈ શકે એ પ્રમાણે સાહેબજીએ સારી રીતે પ્રેરણા આપીને આખું એ આયોજન ચાલુ કરેલ છે. આના સિવાય જેવી કે જૈન એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ કંપનીમાં આપણા જૈન સાધનિક બંધુઓને જોબ મળી રહે, એમને બેરોજગાર ના રહેવું પડે એ માટે એક એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જનું પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે જેથી જૈન ઓર્ગેનાઇઝેશન છે એ લોકો પોતાના જૈન સાધનિક બંધુઓને જોબ પર રાખી શકે. આ સિવાય માઇનોરિટી બેનિફિટ, અત્યારે જૈન ધર્મમાં માઇનોરિટી બેનિફિટનો એટલો બધો અનુભવ બધાને એનું જ્ઞાન નથી તો એના માટે એક આખું સેશન રાખીને કેવી રીતે માઇનોરિટીનો ગવર્મેન્ટનો બેનિફિટ યુઝ કરીને જૈન સાધનિક ભાઈઓને આપણે હેલ્પ કરી શકીએ એ માટે પણ સાહેબજીની પ્રેરણાથી બધું ચાલુ થયું છે. એટલે વિવિધ પ્રવૃત્તિઓ અમે આચાર્ય ભગવાનસિંહ જી દક્ષિત મહાસાહેબની પ્રેરણાથી નાનાપુરા સંઘના દરેક યુવાનો, દરેક વડીલો તેમજ બાળકો હર્ષભર જોડાયેલા છે.